તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। સુપ્રીમ કોર્ટે કોર્ટની અવગણના કરવામાં માલ્યાને દોષી ગણ્યો। ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે માલ્યાને કોર્ટનો અનાદર કરવામાં દોષી કરાર કર્યા છે। માલ્યાએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા પોતાના બાળકોના એકાઉન્ટમાં $4 કરોડ ટ્રાન્સફર કર્યા હતા। માલ્યાએ 10 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનું છે। 10 જુલાઈના સજાની સુનાવણી થશે। નીટની પરીક્ષામાં છોકરાના આંતરવસ્ત્રો કઢાવ્યા, સાંસદે કર્યો વિરોધ। 7 મેના યોજાયેલ નીટની પરીક્ષામાં સીબીએસઈના સ્ટુડન્ટ્સ પાસે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો। કેરળના કન્નુરમાં રવિવારે આયોજિત નીટ પરીક્ષામાં સુરક્ષા ચેકિંગ દરમિયાન છોકરીના અંડરગાર્મેન્ટ્સ કાઢવા માટે તેને ફોર્સ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે રાજ્ય માનવ અધિકાર આયોગે કડક વલણ દાખવ્યું છે। આયોગના એક ઉચ્ચ સ્તરીય કમિટીએ આ મામલાની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે, તેમજ સાંસદ પી કે શ્રીમતીએ આ ઘટનાને અમાનવીય અને શરમજનક ગણાવી છે। ગુજરાત વિધાનસભામાં આજે જીએસટી બિલ થયું પાસ। ગુજરાતની વિજય રૂપાણીની સરકારે 9મી મેના રોજ જીએસટી બિલ અંગે વિધાનસભાની ખાસ બેઠક બોલાવી હતી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંસદમાં પસાર થયેલ જીએસટી બિલને વિધાનસભામાં રજૂ કર્યું। વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જીએસટી બિલને સમર્થન આપ્યું હતું, જો કે આનંદીબહેન પટેલ ગેરહાજર રહ્યા હતા। આ બેઠકમાં જીએસટી બિલ પસાર કરવાની સાથે ગુજરાતમાં અલગથી લેવામાં આવતા મનોરંજન અને સુખ સુવિધા કર જીએસટીમાં લાગુ કરાશે, જેથી આ ટેક્સ ગુજરાત સરકારના બદલે જીએસટીમાં લાગુ થશે। ભારતીય અમેરિકન 3 કરોડના ખર્ચે લઈ રહ્યા છે EB-5 વિઝા। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ તેમણે H-1B વિઝાના નિયમો કડક કરી દીધા છે। જો કે અમીર ભારતીય EB-5 વિઝાની મદદ લઈ રહ્યા છે, જે અમેરિકામાં વિદેશ નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવામાં સુવિધા આપે છે। આ મેળવવા માટે વ્યક્તિ માટે $5 લાખ ખર્ચ કરવા પડે છે, તેમજ આ વિઝા માટે હાલમાં ઘણા ભારતીયોએ અપ્લાય કર્યું છે। આ વિઝા મેળવવા માટે ચીન સૌથી પહેલા નંબર પર છે। આ વિઝા પરિવારને અમેરિકી નાગરિકત્વ આપે છે। જાપાનમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ। દક્ષિણ જાપાનમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। મિયાકેજીમાં દ્વીપના તટના વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા। હવામાન વિભાગ પ્રમાણે હાલમાં ભૂકંપથી તટના ક્ષેત્રોમાં સમુદ્રના જલસ્તરમાં અમુક બદલાવ થઈ શકે છે, જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ નથી થઈ।